અહીંયા જેટલા બી કરોડપતિ આયા, અનેક કરોડપતિ, કહ્યું કેટલા લોકો કરોડપતિ બનવું, બધાએ હાથ ઊંચા કર્યા મારે કરોડપતિ બનવું છે. પણ કરોડપતિ બનવા માટે શું કરવું પડે? આજે જે લોકો કરોડપતિ બન્યા એની બે હિસ્ટ્રી સાંભળવી પડે મિત્રો. જયારે કરોડપતિ બન્યા અહીંયા માત્ર બે કલાક નો પ્રોગ્રામ હતો, પણ કોઈનાથી સીટ નથી તપાતી, શું ખાકભાઈ કરોડપતિ બની શકે? બે કલાક બેસવાની તાકાત જોવે મિત્રો, એમ કરોડપતિ ના બનાય. અહીંયા કેટલાય લોકોને આમંત્રણ આવ્યું હતું, તારે કહેતા કે મારે રજા નથી મળતી, મારે નોકરી જવું પડે, કેમ દિવાળી આવ્યા છે તો દિવાળી થાય અને તો જ ફટાકડા ફૂટે. અહીંયા રોજ બોનસ આવે, રોજ બોમ ફોડા બોમ. હજુ પૈસા ખૂટે એટલે નોકરી જવું પડે છે, તાકે કેકીઓ ફોડવાના પૈસા આયા અને મહુવાના મચ્છર આયા. એવા ભાઈ ને એકવાર વાત કરી સમજાવતો હતા, એક ભાઈ વાતો કરે, શું કરે? મુકેશ અંબાણી અને એની વાઈફ નીતા અંબાણી ને જીપ માં 90 કરોડ ની ગાડી આવી છે. કેટલા ની? 90 કરોડ ની ગાડી આવે. તારી ઘેર જે પેલી નીતા બેઠી છે ને, એને 9 લાખ ની ગાડી અલાય, તારે તો મુકેશ અંબાણી કહેવાય. પરિવાર મારો, સપનો મારા, ખર્ચો મારો, મારી વાઇફ ના સપના, મારા બાળકો ના સપના, મારા મા બાપ ના સપના. અહીંયા સ્પીચ કરવાનું કે કરોડપતિ બનાવવાનો રસ્તો બતાવે, કે એવું મન નહી આવડે, એવું મન નહી ફાવે, તારો હમલો પણ ફાવે. જિંદગી મારી છે મિત્રો, એટલે જ કઉ છું કે અહીંયા તાલી માર માટે ના પાડતા. તમને મારી વાત સારી લાગે ને તો તાલી પાડજો. સફળતા એમ નથી મળતી, સફળતા કરોડપતિ બનવા પાછળ નું રાજ સમજો. કોઈ બી વ્યક્તિ કરોડપતિ બન્યો એનું રાજ, જયારે ચાણક્ય અને શિષ્ય ભણાવતા હતા ત્યારે કહ્યું કે સફળતાનું રાજ શું છે, ત્યારે શિષ્ય કહ્યું અમને જણાવો. ત્યારે ચાણક્ય કહ્યું કે આવતીકાલે આપણે નદી કિનારે નાવા જઈશું, ત્યાં તમને સમજાવીશ. બીજો દિવસ છે નદી કિનારે ગયા એટલે બીજો એક શિષ્ય બોલ્યો કે સાહેબ, ગુરુ તમે કાલે કહેતા હતા ને સફળતાનું રાજ બતાવો, કે બતાવું, પણ અહીંયા આ જે ટોપલીઓ પડી છે, એને વાંસની ટોપલી પડી છે, એ વાંસની ટોપલી બધા પકડો અને પાણી ત્યાંથી ભરી લાવો, પછી હું તમને સફળતાનું રાજ શીખવાડું. આ ખરેખર વાંસની ટોપલી પાણી ભરે? ટોપલી વાંસની વચ્ચે શું હોય? પોલાણ હોય. પાણી રે, ભરાય ખરું, પણ શું થાય? નીકળી જાય. એક વાર તો બધા શિષ્યો એ ટોપલા ચાલ લીધા, અહી પકડી લે હે, એક વાર તો આઈડી પાડી લીધી, એક વાર તો અસ્મિત માં આઈડી પાડી જ લીધી. ફરી ટોપલા લઈને દોઢ મેરી અને પાણી જેવો ટોપલો બોલ્યો, તો આથી એક એવા વિચાર આવ્યો, ખાલી આ કેવો ગુરુ કહેવાય, એને બળજ્યાન ભવન નહી, એ ટોપલા પાણી રે. દિમાગ લગાવે, કોઈ દાડ 4000 આવે, બોલો કેસે નહીં કેતા? એટલે આ 4 આવતા હોય કારણ કે આખી જિંદગી 400 લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ કરી હોય. એટલે મને વિચાર આવે એને ટોપલો અહીંયા જ મેળ દીધો, અડધા ટોપલા ભર્યા ચાલુ કરે, એને ટ્રાય મારી, ટ્રાય તો મારી, બધા ટ્રાય મારવા, બધે ટ્રાય ના વાગે, આઈ બને
મેરેજ કરવા જે તા એવું કઈક લે ટ્રાય મારવા દે પછી લગન કરો કેડ્યો ભાજી જાય વાત હાજી છોડે રિયાલિટી છે મિત્રો આ સમજવાનું છે હસ્તાર્થ શીખવાનું રિયાલિટી ભલે મારી વાત કડવી લાગતી પણ જિંદગી આપણી છે સાહેબ અને જિંદગી બદલવાનું કામ પણ પોતે જ કરવું પડશે અહીંયા તમને આટલા લોકો સમજાવશે બહુ મોટી વસ્તુ છે બાકી રૂપિયા ભરીને કોઈ સમજાવતું નથી પાણી ભરવાનું ચાલુ કર્યું ટોપલ લઈને અડધે સુધી આવ્યું પાણી પડી ગયું ફરી પાછા ગયા એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર ટ્રાય માર્યો એટલે થાક્યા અડધા હારા કે નહીં પડતા થાય ગયું ને પહેલી ટ્રાયમાં આવી જાય બધું બીજા ટ્રાયમાં આવે એક વાર બે વાર પાંચ વાર અડધે આવે ટોપલો ખાલી થઈ જાય અડધે આવે ટોપલો અડધાએ ટોપલા મેતી દા અડધાએ ઠેલા મેત કર લ્યા મારે સફળતા રાત નહીં શીખું મારે ત્યાં નહીં જોતા લે ભાઈ આ ઠેલો અડધાએ મૂકી દીધા પણ અડધાએ ચાલુ રાખ્યા એમાં પાછા ચાર વાગ્યા પાંચ વાગ્યા અડધાએ મૂકી દીધા એક જણો રહ્યો અને એક જણે એનું કામ ચાલુ રાખ્યું કે ભલે ગુરુ કહેશે તો કઈક હશે મતલબ અપ્લાય કે છે તો કઈક તો એની અંદર રાજ હશે હશે ને એટલે અપ્લાય ને ગુરુ કો ગુરુ માનો તબ વાત શરૂ હોતી હે છેલ્લે સાંજ પડવા આવી અને પેલો એકલો વ્યક્તિ રહ્યો તો એ ટોપલો ભરીને આવ્યો અને આખો ટોપલો પાણીનો ભરાઈ ગયો અને ઠેર સુધી ગુરુ પાસે આવ્યો ત્યારે લોકો જોવાય પેલા એ ટોપલા મેલ દીધા હતા ને એ બધા જોવા લાલજી સાહેબ કરોડપતિ બની છે હું એન્જોય ટોપલો ફરતો હતો એ એન્જોય અસમીજમાં આઈડી પાડી હતી એન્જોય જ જોડાયો હતો સાહેબ નહીં થતો તો તમારે એવું કરવું છે હું એમ જોડે જોડાયો હતો ટોપલો ભરાઈ ગયો બોલો કેવી રીતે ભરાઈ ગયો છે કોઈ કહેશે ટોપલો ભરે એનું કારણ કે વરસાદ ચોમાસાની સીઝન આવે ને એટલે આપણા ઘરના બારી બારણા હોય ને ફૂલી જાય છે એ જ થઈ ભેજ આવવાથી બારણા ફૂલે છે કે નથી ફૂલતા નીચે રંધો મારો પડે કે નહીં મારો પડતો આ તો ખાલી એ જ લાગવાથી બારણા ફૂલે છે પેલો આખો દિવસ ટોપલો શેમાં રહ્યો વાસ ફૂલી ગયો ગેપ પૂરે ગઈ અને ટોપલો ભરાઈ ગયો આ કરોડપતિ બની ગયો એક બે ટ્રાય મારવાથી થાકી નહીં જવાનું મિત્રો બરોબર પણ અહીંયા દુનિયામાં લોકો ચોકસાઈ કરવા વાળા બહુ હોય કે ચોકસાઈ તારણ ચાર આવે છે બતાય હે ઓ ચોકસાઈ આ ગુજરાત ની પબ્લિક એટલે જોવાનું જ નહીં વાત સાચી ખોડે ચોકસાઈ કરે એમ ચોકસાઈ કરવા વાળા ત્રણ પ્રકારના માણસ હોય કેટલા ત્રણ પ્રકારના માણસ હોય ચોકસાઈ કરે આવે ત્યાર નામ ઓને હું ચોકસાઈ કરું તો હું એક વાર પ્રોડક્ટ વાપરી જઈ અને સારી લાગે કરું પ્રોડક્ટ સારી લાગ્યા પછી કે હું મહેનત પેજ અને વાત કરી જાઉં એ વયા જોડાય પછી આઈડી પાડું અને આવે તો કે તારમ બતાય સ્ટેટમેન્ટ એવા ચેક કરવાના ત્રણ પ્રકારના લોકો હોય એક લોકોની વાત કરું પહેલો ચેક કરવાનો કેવો હોય એક ભાઈ કહ્યું કે આ ગાયે પોદરો કરેલો છે ક્યાં પેલો પોદરો છે એ મિત્રે કહ્યું પેલો કે ના હોય કે આવ ચોખ્ખો અહીંથી પોદરો દેખાય ના કે ચોકસાઈ કરવી પડશે માર તો જ કહું કે પોદરો છે શું છે તો પેલો માણસ તો ચોકસાઈ કરવા ગયો કેવો કે પોદરો છે તે જોયો પોદરો જોયો લાગે સારું પોદરા જેવું જ છે ગોળ ફર્યો આખું ખરેખર પોદરો છે ખરેખર ચાર આવ્યા રોહિત દિલદારે બતાવ્યું તક ખરેખર ચાર આવ્યા ચોકસાઈ કરી બીજો માણસ કે હું નામોનું કે પેલે કહ્યું તો કે પોદરો છે હું જોઈ આવ્યો ના હું નામોનું સ્ટેટમેન્ટ જોઉં પડે
બીજો ચેક કરવા જો ફરી ગયો ફરી ગોળ ફર્યો જોયું કોદરો છે પણ ખારું ખબર નહી પડતી કે આમ નીચો નવીન તીજો કે ના હો હું નામો નું એ રીતે હજુ એટલા હોશિયાર પડ્યા છે આપણામાં ચોકસાઈ કરો એટલે આટલા આટલા કરોડપતિ બેઠા તારો હકલો હજુ તારે શું ચોકસાઈ કરવાની જરૂર છે એમ કે આવામ ને આવામ પેલી જતી રે કમ્ફર્ટ ઝોન છો મિત્રો મારે ત્યાં નહીં જોતા બસ 20-25 હજાર ની નોકરી કરે પૂરું થાય ખરો ખબર છે ને હમણાં લાલજી સરે બતાવ્યું કે હમણાં પૂરું ના થાય પણ પેલા કે તાર ગાડી જોયો તો કે ના મને બાઇક પર સારું ફાવે એ ગાડી તો સારું ઘૂઘરો મન થાય એસી ફાવતું નહી મને કમ્ફર્ટ ઝોન જ પસંદ છે કે બાઇક લે આગળ એક પાસકું પાછળ પાસકું ત્રીજું તૈયાર હોય એમાં લાલજી સર જેવો જો ગાડી લઈને નીકળ્યો અને ચોમા આમ સાડી ફાબડું ભરેલું હોય અને એક જ ટાયર પડે એવું થયું હશે થયું નહીં થયું તમા જોડ થયું હોય ના થયું હોય મા જોડ થયેલું છે મારી વાઈફ અમે સાસરીને જતા હતા લાલી લિપસ્ટિક પાવડર બાવડર લગાવેલો અને આ બંદા હાહરીને જાય એટલે દાઢી બાળી કરીને ચકાચક વ્હાઈટ શર્ટ આજે પહેર્યું કેદારે વ્હાઈટ શર્ટ જ હતું મારો એટલે ક્યાંય અમે તને તને સરખા છીએ પેલા વચ્ચે બિહાડું બચારો આગળ થી હું ગોદો મારું પાછળ થી પેલી મારે રહો પેલાનો ને અકરે વચ્ચે રહો ને અકરે બચારાનો બોલે નહીં સાલે નહીં મારી એક હતું પણ આગળ ખ્યાલો ભરે એ બાસકું આગળ મેલું પડ્યું અમે બાઇક લઈને જઈએ મસ્ત આમ કમ્ફર્ટ ઝોન મસ્ત પવન આવે કુદરતી આણંદ પાસે નૈયાદ આગળ ચકલાસી ગામ છે ઓવરબ્રિજ ચડીને ઉતર્યો ને ખાબડું ભરાયું એ જ એવો દિલદાર સાહેબ જેવો ગાડી લઈને નીકળ્યો વાક તો ના હોય બચારાનો પણ છતાંય સાઈડ માં ગાડી ને ટાયર પડ્યો સીધું જ બધું મારી ઉપર અને મારી વાઈફ ના મેકઅપ ઉપર એની કોઈ મજા નહી પણ અસલ સીન તો પછી બન્યો જેવો સીન બન્યો હું તો ગરમ થઈ ગયો પેલા ગાડી વાળા ઉપર પણ મારી જે ડાર્લિંગ બેઠી હતી ને પાછળ મારી પ્રિયતમા મારી અર્ધાગીની એવા આ માર હોમું નથી જોતી એ રોહિત બિલદાર જેવા ભાઈ ગાડી વાળો હતો ને એનું હોમું એકી ટસે જોઈ રહી હતી હું પેલા બોળવામાં પડેલો એવા આ પેલા જોઈ રહ્યો આગળ આઈને પૂછ્યું મંથન કશું ના લાગી શકે ના કશું એવું થાય છે પણ મત જમ આવું તને ગુસ્સો ના આવ્યો પણ પછી ખબર પડી કે એવા શું વિચારતી હતી કોનો ખબર પડી ગઈ છે એવા એટલું વિચારતી હતી કે કાશ જો આ બાઇક વાળા છોડે અને આ ગાડી વાળા જોડ ગયો હોત તો આજે આ કાળો ના ઉતર્યો હોત તમારે પેલી નીતા નહીં પણ આપણી ઘર વાળી નીતા જો 90 લાખ ની નહીં પણ 9 લાખ ની ગાડી ફેરવી હોય ને તો આજથી જ સ્પીડ ચાલુ કરતો એમ કેવા માંગુ છું માં કસમ 2-3 વર્ષ બહુ થઈ ગયા અને 3 વર્ષમાં હું ગેરંટી સાધી ડોકીને કહું છું
કે તમારા ગામની અંદર એવો કોઈ કરોડપતિ નહીં હોય જે તમે પોતે અવલ નંબર વન પોઝિશન પર હશો. અત્યારે લાગીએ છે ને એટલે બધા આઘા પાછા થાય. બોલે એ ભૂખ ને શું કરવાનું? બે થાળી ભરી ખીચડું ઠોચીને ઊંઘી જવાનું, હવામ ખાલી કરી દેવાનું, પાછું એનું એક કામ કરવું. એ ભૂખ નો કોઈ મતલબ નથી. ભૂખ લાગી જાય પૈસા ની ભૂખ. એક વાર અકબરે આખા દરબારીઓને જમવા માટે ભેગા કર્યા, જાત જાતની વાનગી બનાવી અને બધાને પીસી દીધો અને અકબરે કહ્યું કે ચાલુ કરો. બધા તૂટી પડ્યા ભૂખ્યા જતા. પણ બીરબલે હાથ ગાલ્યો. બીરબલ એવો લ્યો બે અકબર પૂછે કે કેમ તું ચાલુ કર્યા? બધા ચાલુ કરી દીધું. કાશ વો હોતી ના, કાશ વો હોતી તો ઓર મજા. અકબર કે એને બહેરને બોલાવી લાવો, એન વાઈફ ને બોલાવી લાવો, જોડે રોજ ખાતો હશે ને. એવું છે કે નહીં તમારે? ના, અમારે તો જોડે જ ખાવાનું. એક વાર એના વાઈફ ને બોલાવી લાયા. વાઈફ ને બોલાવી લાયા પછી કે હવે તો ચાલુ કર. કે ના, એટલે કંટારો નહીં આવતો ને? કંટારો આવતો એક વાર જોરદાર તાળી થઈ જાય. મને બોલવાના પૈસા નથી આલ્યા, પણ તમે જે તમારો કિંમતી સમય ફાળવીને આયા છે, મોગેરો સમય ફાળવીને આયા છે, દૂર દૂર થી આયા છે, એ સમય તમારો વ્યર્થ ના જાય, તમારી જિંદગી નો છેડછાડ ના થાય, તમારી જિંદગી ની લાઈફ બને, તમારા પરિવાર ની લાઈફ બને, તમારી વાઈફ ને લક્ઝરી લાઈફ જીવડો, એટલા માટે આ રાડ્યો પાડું છો કે ના પાડો? બાકી મેં તો મારી લાઈફ બનાવી દીધી છે મિત્રો. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? શું તમે પોતાની લાઈફ બનાવવા માંગો છો? ખરા? પરિવાર માટે કઈક કરવા માંગો છો? ખરા? તો કોઈની રાહ જોવાની નથી જરૂર. કોઈ આવે ને હું કરું એવું છે? જિંદગી મારી, સપના મારા, પરિવાર મારો, તો કામ પણ. યસ, જોરદાર. તો એના વાઈફ ને બોલાય લાઈ, છતાં બી કે આવતો ચાલુ કર. તિરબલ કે નહીં, કાશ હોય હોતી ને તો ઓર મજા આવે. એટલે આજુ બીજી કોઈ રાખેલી છે? ગર્લફ્રેન્ડ છે કોઈ? એ હોય તો બોલાવી લાવો. હોય છે ને બધા હોય કે હા લાવ જોજો, હા જોજો. તો એમની વાઈ કે ના, અમારે તો એવા નહીં. કાચ એવા હે નામ શાંતિલાલ ને કોમ કોંતિલાલ છે હોય ભાઈ. પછી કે ના, કે બીરબલ અકબર અકરો એટલે કે કોઈ સમ્માન નહીં બંધ કરતો. આ બધા અડધું ખાધેલું અડધું ફેર બંધ. બીરબલ કે હારા માલિકે બધા ભૂખ્યા મળશે, કઈ દેવાય. કાશ વો હોતી ના તો ઓર મજા હતા. કાશ વો મતલબ કાશ મુજે ભૂખ હોતી ના તો ઓર મજા હતા. કાશ મુજે ભૂખ, કાશ વો ભૂખ હોતી ને તો ઓર મજા હતા. પૈસાની ભૂખ હોવી જોઈએ છે કે નહીં? ખાલી એટલું જ કહું કે જામ પે જામ પી લેશે ક્યાં ફાયદા? જામ પે જામ પી લેશે ક્યાં ફાયદા? રાત કો પીએગા ઓર સુબહ ઉતર જાયેગી. જામ પે જામ પીને સે ક્યા ફાયદા? રાત કો પીએગા સુબહ ઉતર જાયેગી. અગર પીલી હૈ તો માં કસમ યસ મીન્સ કી નોની પી, માં કસમ જિંદગી સવર જાયેગી. એટલે જ કહું કે નજરે બદલો તો નજારે બદલ જાયેગે, સોચ બદલો તો સિતારે બદલ જાયેગે, કશ્તિયા બદલને કી જરૂરત નહીં મેરે દોસ્ત.
ईसा को बदलो किनारा खुद ही खुद मिल जाएगा। वही समय ना लेता हमारा जो नवरात्रि पांचवा नौता नी अंदर करोड़पति बनो मारो नाम शैलेंद्र चावड़ा खेड़ा आनंद थी बिलोंग्स करू छू अने हाथ में इनकम मारी एक करोड़ ने बे लाख ने 60,000 रुपया से थैंक यू तारी होने टीम के लिए कितने लोगों को वो होती ऐसा है।